હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ શર્મા પત્ની સાથેના આડા સંબંધને લઈને સાડા બન્યો યુવાનના ચપ્પુના ઘા મારી પાનોલીની સીમમાં હત્યા કરી નાખતા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખીને બંનેને ઝડપી લીધા હતા. અંકલેશ્વરના કાપોદરાના યુવકને પ્રેમ સંબંધની શંકાએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખવામાં આવી હતી. માતાએ પ્રેમિકાના પતિ અને ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વરના કાપોદરામાં પરિણીત મહિલા સાથેના પ્રેમ સંબંધની શંકા રાખીને મહિલાના પતિ અને સાળાએ ઉમરવાડા ગામની સીમ પાસે તીક્ષ્ણ હથિયાર વડે માર મારીને હત્યા કરી હોવાની શંકા મૃતકની માતાએ જાહેર કરી પાલોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ગણતરીના સમયમાં જ પોલીસે ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામમાં 23 વર્ષીય જીગર અમરસિંહ વસાવા પોતાના પરિવાર સાથે રહેતો હતો. જીગર વસાવાનો 1 વર્ષ પહેલા એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો. જે અંગેની જાણ તેના પતિ રાકેશને થતા બંને પરિવાર વચ્ચે તકરાર થયા બાદ બંને વચ્ચે સમાધાન થયું હતું. જોકે ત્યારબાદ પણ પરિણીતાનો પતિ રાકેશ અને તેનો સાળો રાકેશ ઉર્ફે ટોની વિનોદભાઈ વસાવા બંને જીગર પર શક કરી અવારનવાર જીગર જોડે ફોન પર અને સામે સામે અપશબ્દો બોલીને તકરાર કરતા હતા. જોકે ત્યારબાદ ગઈકાલે 18 ઓક્ટોબરના રોજ ઉમરવાડા ગામની સીમમાંથી કોઈ તીક્ષ્ણ હથિયાર વડે જીગર વસાવાને શરીર ઉપર ગંભીર ઇજા પહોંચાડીને હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગેની જાણ પાનોલી પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવીને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. કે આ મૃતકની માતાએ પોલીસ મથકમાં રાકેશ ઝવેર વસાવા અને તેનો સાળો રાકેશ ઉર્ફે ટોની વિનોદ વસાવા ઉપર હત્યાની શંકા રાખી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓને હત્યાના સગદાર આરોપી ગણીને તેમને સાથે જ હત્યા સંદર્ભે ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી હતી. જેમાં ભરૂચ LCB સહિત અંકલેશ્વર એ ડિવિઝન, બી ડિવિઝન સહિત હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની ટીમ પણ કામે લાગી હતી. જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે પૂછપરછ કરતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રાકેશ વિનોદ વસાવાએ મરજના ને ફોન કરીને કહ્યું હતું કે SS ના પાઇપ તેણે ચોરી કરીને શેરડીના ખેતરમાં સંતાડી રાખેલ છે અને તેને વેચવાના છે. તે બહાને તેને ત્યાં બોલાવ્યો હતો. જ્યાં પહેલાથી સ્થળ પર હાજર રાકેશ ઝવેર વસાવા અને રાકેશ વિનોદ વસાવા બંને મળીને તેને તીક્ષ્ણ હથિયાર વડે માર મારી તેનું મૃત્યુ નિર્જાવ્યું હતું. જે અંગે પોલીસે હાલ બંનેની અટકાયત કરી છે અને હાઈકોર્ટની ગાઈડલાઈન હેઠળ તેમના કોવિડ ટેસ્ટ માટેની તજવીજ આરંભી છે. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી તેમની પાસે રહેલા મોટરસાયકલ તેમજ હથિયાર પણ કબજે કર્યો હતો. વર્ષો પહેલા ડિસેમ્બર મહિનામાં 20 તારીખે આ ભાઈએ એની વહુના બાબતમાં એને અમને જણા કર્યું કે મારી વહુને પ્રેગ્નેટ કરી દીધી સાહેબ, અને 20 તારીખે સાંજે મારા છોકરાને અંદરથી કાઢીને કીધું કે તું આને રાખી લે એમના છોકરાએ કબાલ કરીને, અને મારી બહુને એવું કહે કે હું તને રાખીશ. પછી બીજા દિવસે 21 તારીખે રાત્રે 7 વાગે એના સારાએ ત્યાં એને ફોર્મ પર માર્યો, મારીને નાખી દીધો. એક ગાડીવાળો આવીને એને જોઈ લીધો તે નાહી છૂટીને આવ્યો તે ગાડીવાળો એ નાહી નાખી ગયો સાહેબ. આ તે પછી સાહેબ આ બીજો બનાવ બનાવ્યો, એને મને અર્નિંગ આપેલું કે હું તારા છોકરાને મારી નાખીશ તે તું જોઈ લેજે. ને બીજા દિવસથી એનો સારો અમરે 8 અઠવાડિયા પહેલાં 15 દિવસ પહેલાંથી 25 થી 30 જણા એના ઘરમાં દારૂ પીતેલા સાહેબ, અને એ બાંધના જ આવતા હતા, અને એક તો એનો સારો જ છે. એ બધા ધમકી જ આપે છે ને એવું જ કહે છે કે હું તમને મારી તો લાખીશ, હજુ પણ ધમકી જ આપે છે સાહેબ અમને. અને સાહેબ હું જેવી છું તમારી સામે જ છું. મારો છોકરો જટોડિયો આવે, હું આ છોકરાડિયાનો આ છોકરોને એક નાનો છે, હું એને કઈ રીતે જીવડાવે એને, મને હિસાબ જોવે સાહેબ, મને બીજું કંઈ નથી જોઈતું. અને સાહેબ એ બેન જે કહેતી છે કે અમરે રાતે બોલા, એ બેન જે અમરે કહેતી છે પેલા સાહેબને જઈને કે એ બોલા, એ બેન ખાલી એટલું જ કીધું મારા ભાઈના છોકરાએ તો હું કહે કે તમે જબડા આવી જાય અમને કહેવાવાળા, એ બેને એ તમને એ અમને બીજું જાણ જોઈને તમને કહેવા આવી છે.
પણ સાહેબ મને ઇન્સામ જોવે, મને બધું કઈ નહીં જેવું રંડાયેલી છે એમ 13 વર્ષથી ચાલું છું ભૂખીને ટળી સાહેબ, મારા હવે અગાડી પછાડી કઈ જોવે નહીં મને સાહેબ, મને એની સજા જ જોવે. મારું નામ જાગૃતિ છે અને એની પહેલાં બી એ છોકરાને માર્યો હતો અને એ છોકરાનું નામ જીગર છે, બરાબર. એ છોકરાને પહેલાં બી માર્યો હતો અને ત્યારે બી હું એને લઈ ગયેલી સિવિલ હોસ્પિટલમાં, ત્યારે બી મેં કીધું કે આવી બીજી વાર થવું નહીં જોઈએ, તો ત્યારે જ એને ધમકી આપી દીધી અમે, પણ પોલીસવાળે કોઈ કાન પણ લીધું. ત્યારે બી અમે લોકો કેસ લગભગ આ લોકોએ કદાચ કેસ કરેલો, પણ કોઈ તે જ ટાઈમે જો પોલીસવાળાએ ઇન્કવાયરી કરી હોત ને એને સજા આપી હોત તો આ વસ્તુ થતે નહીં. અને અત્યારે પોલીસવાળાને નથી કે અમને બી નહીં ખબર કે શું થયેલું છે શું નહીં, પણ એની ઇન્કવાયરી કરવી જોઈએ. કંઈ એને માર્યો છે, શું કર્યું તું ત્યાં લગભગ એ જે રેલવે ફાટકની આગળ એને માર્યો છે ત્યાં સીસીટીવી કેમેરા છે, ત્યાં ચેક કરો કે એને કેવી રીતના મારેલો છે, બરાબર. પૂરી ઇન્કવાયરી જોઈએ ને, જે સાચું માણસ છે એને સજા આપો. પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરવાડા ગામે ગઈકાલ 18 તારીખના રોજ સાંજના સમયે એક ડેડ બોડી મરણ હાલતમાં મળી આવેલ, જે જીગર અમરસિંહ વસાવા રહે કાપોદરા, જેને ચપ્પુના ઘા મારી નાખેલો. એ જે બાબતે પાનોલી પોલીસ સ્ટેશનમાં 302 મુજબ મર્ડરનો ગુનો દાખલ કરી આગળ તપાસ કરવામાં આવેલ, જે બાબતે ડિવિઝનની અલગ અલગ ટીમો તથા એલસીપીની ટીમો પણ કામે લગાડેલ. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન, શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ અને પીએસઆઈ પીઆઈ તમામને પણ આ કામે લગાડેલ. એમને બાતમી મળતા રાકેશ વિનોદ વસાવા અને રાકેશ ઝવેર વસાવા, રાકેશ વિનોદ વસાવા કે જે મૂળ ભરાડિયાનો છે, જેના વિરુદ્ધ અગાઉ પણ ચોરીના ગુના સુરત ગ્રામ્યમાં નોંધાયેલ છે, આ બંને મારેલ હોય એવી માહિતી મળતા એ બંનેને લાવી પૂછપરછ કરતા સમગ્ર ઘટના કેવી રીતે અંજામ આપેલ એ જાણવા મળેલ. રાકેશ ઝવેર વસાવા અને રાકેશ વિનોદ વસાવા તેના સાળા હોય પ્રેમ સંબંધ બાબતમાં આ બંને જણાએ મરણ જનારને રાકેશ વિનોદ વસાવાએ ચોરીનો માલ એસએસની પાઇપબોક શેરડીના ખેતરમાં સંતાડેલ હોય તેમ કરી સ્થળ પર બોલાવેલ અને આ વેચવાનો છે. સ્થળ પર અગાઉથી જ રાકેશ ઝવેર વસાવા કે જે મૂળ કાપોદરાના હોય એ હાજર હોઈને બંને જણાએ મરણ જનારને ચપ્પાના ઘણા અલગ અલગ જગ્યાએ મારી અને ત્યારબાદ નાસી છૂટેલ. હાલમાં બંને આરોપીને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને હસ્તગત કરી પાનોલી પોલીસ સ્ટેશનને સોંપી હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ કોવિડ ટેસ્ટ કરી અટક કરી રિમાન્ડ કાર્યવાહી મેળવવામાં આવશે અને બીજા કોઈ પણ લોકો આમાં ઇન્વોલ્વ હતા કે નહીં એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.